सभा मंडप में बैठेला दरेक भक्तजन ताली थी धुन में साथे जोड़ा से महाराज ने राजी करवा माटे चारे बाजू थी वाला वाला श्री गोपीनाथ जी महाराज आ बाजू जो है तो कष्ट भंजन देव सारंगपुर मा गढ़पुर मा गोपीनाथ जी महाराज कारियाणी मा लक्ष्मीनारायण देव घनश्याम महाराज अने बोटाद अहीं प्रसादी स्थान में बिराजता वालावाला श्री हरिकृष्ण महाराज ए सौना सानिध्य में बिराजता लक्ष्मीनारायण पार्क में बिराजता वालावाला श्री हरिकृष्ण महाराज गोपीनाथ जी महाराज ने लक्ष्मीनारायण देव अधिक देवों दशाब्दी महोत्सव अंतर्गत आज आप प्रथम दिवस द्वितीय सत्र प्रारंभ करवा जाइ रहा छे त्यारे ठाकुर जी पोथीजी और वक्ताश्री पूजन भक्तजनों ने आहूत करूँ भक्तजनों वेला वेला दौड़ता स्टेज पर पधारशे જનો અત્યારે અહીંયા ઠાકોરજીનું પોથીજીનું અને વક્તાશ્રીનું પૂજન થયું છે ત્યારે પૂજ્ય વક્તાશ્રીના શ્રીચરણોમાં નમ્ર નિવેદન કે હળવેકથી તો તમે રોજ વરસો છો હવે ધોધમાર વરસો તો કેવું સારું અરે બારી ઉઘાડતા આવે અંજવાળ્યું અને હવે તો બારનો ઉઘાડો ને તો કેવું લાગે સારું અનેક ગ્રંથોની કથા દ્વારા બારી ઉઘાડી પ્રકાશ પાથર્યો છે ત્યારે આજે સર્વોપરી શ્રીહરિના પુનિત પદારવિંદથી પાવન આ બોટાદની ધરામાં લક્ષ્મીનારાયણ પાર્કમાં મંદિરમાં દશાબ્દી મહોત્સવમાં થનારી આ થતી આ શ્રીમદ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રનું જ્ઞાન આ વિશાળ પંડાલમાં આપણે પાંચ પાંચ દિવસ સુધી અહીંયા વહેવાનું છે અને આપણે સાંભળવાનું છે આ દિવ્ય ભાગીરથી આપણા સૌ કોઈના હૈયાને પાવન કરશે તો આવો વાલા ભક્તજનો એક વખત જોરદાર તાળીઓના નાદથી આ વાલા વાલા મહારાજ પૂજ્ય સાંખ્યયોગી બહેનો પૂજ્ય વક્તાશ્રીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ આ બધાને સાથે લઈને નિર્મળ ગંગાના વહેતા પ્રવાહ જેવી પોતાની નિર્મળ વાણી દ્વારા અમને સૌને આ ભગવાનની ભાગીરથી કથાગંગામાં અવગાહન કરાવો વી આર વેરી ઈગર ટુ લિસન ધ કથા ઓફ સત્સંગી જીવન નાવ લેટ ધ પ્રે એટ લોટ સ્પીટ ઓફ પૂજ્ય વક્તાશ્રી પ્લીઝ ગીવ અસ બેનિફિટ થ્રુ સત્સંગી જીવન કથા અસ્તુ પૂજ્ય વક્તાશ્રી પરાત પરમ પર બ્રહ્મ પૂર્ણ બ્રહ્મ સનાતન સર્વા જનતા
नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। जय घनश्याम पूर्ण पुरुषोत्तम इष्टदेव श्री स्वामीनारायण भगवान महान संत शतानंद स्वामी रचित ग्रंथ राज सत्संगी जीवन कथा पारायण चाली रही छे। बोटाद मां लक्ष्मीनारायण पार्क मां स्वामीनारायण महिला संस्कार केन्द्र मां विराजित घनश्याम महाराज लक्ष्मीनारायण देव गोपीनाथ जी महाराज ना दशाब्दी पाटोत्सव निमित्ते दशाब्दी महोत्सव चाली रह्यो छे त्यारे जगन्नाथपुरी मां इंद्रदुम्न सरोवर ने किनारे आवी पवित्र नगरी नी अंदर विष्णुदत्त नामना ब्राह्मण ने त्या पुत्र रत्न नो जन्म थयो छे जेनुं नाम शतानंद राखवामां आव्युं छे। रामायण नी अंदर पण शतानंद नुं नाम आपणे सांभळ्युं छे। रामना समय नी अंदर एक शतानंद थई गया जे गौतम अने अहल्या साधना करता हता जंगल नी अंदर।
એને એક દીકરો અને દીકરી હતા. દીકરાનું નામ શતાનંદ હતું અને દીકરીનું નામ અંજની હતું, જે હનુમાનજી મહારાજના માતુશ્રી કહેવાય છે. આ શતાનંદ હનુમાનજીના મામા થાય. ગૌતમ ઋષિએ અહિલ્યાને જ્યારે શાપ આપ્યો, અહિલ્યા પથ્થર બની ગયા, ત્યારે અંજની અંજના પર્વત ઉપર જઈને તપશ્ચર્યા કરી છે. અને શતાનંદ હતા તે અયોધ્યામાં દશરથ રાજાના કુલ ગુરુ તરીકે રહ્યા છે. એ જ શતાનંદ એણે રામ અને સીતાના લગ્ન વિધિ આ શતાનંદે કરાવેલા. બીજે જન્મે એ જ શતાનંદ મૈત્રેય ઋષિ થયા છે. ત્રીજે જન્મે વિષ્ણુ દત્તને ત્યાં પુત્ર થયા છે, જે શતાનંદ નામ રાખવામાં આવ્યું છે. જન્મજાત ગર્ભ જ્ઞાની હતા. એમ કહેવાય છે પુત્રના લક્ષણ પારણામાંથી હોય છે અને વહુના લક્ષણ બારણામાંથી. પુત્રના લક્ષણ પારણામ હોય ત્યાં ખબર પડી જાય, પણ વહુ પગલું મૂકે ને ઘરની અંદર ત્યાં ખબર પડી જાય કે સુખ દેવા આવ્યા છે કે સુખ લેવા આવ્યા છે, આટલી ખબર પડી જાય. એક જગ્યાએ પુત્રના લગ્ન થઈ ગયા એટલે વહુ ઘરમાં આવ્યા. સાંજનો સમય બધા બેઠા હતા, ચર્ચા કરતા કરતા નવા આવેલા વહુ એમ બોલ્યા, આ ઘરની અંદર સારો એ પરિવાર છે, એમાં બધા પોતપોતાની રીતે પોતપોતાનું કામ સંભાળી રહ્યા છો. જે પોતાનું કામ કરતા હોય એ તમતારી એમ નામ યથાવત રાખજો, પોતપોતાનું જ પોતે કરજો. પણ હવ હવનું કામ હવે એમ નામ ચાલુ રાખજો. તો કે તો તમે શું કરશો? કે મારે તો માત્ર ને માત્ર તમારા દીકરાને કાબુમાં રાખવા માટે જ મારે અહીંયા આવવાનું થયું છે, મારું કામ ઈ જ છે. ત્યારે ખબર પડી ગઈ કે વહુના લક્ષણ બારણામાંથી આવ્યા. ત્યાં ખબર પડી ગઈ એમ શતાનંદ નાનપણથી ગુણિયલ અને દિવ્ય જીવનવાળા હતા. દરરોજ ભગવત કથાનું વાંચન કરે છે. ભાગવત કથા વાંચતા વાંચતા પંચમા સ્કંધની કથા વાંચતા વાત પકડાઈ ગઈ છે. એક વાત પકડાઈ ગઈ કે આને આ દેહ કરીને ભગવાન ભજી લેવા છે મારે. બસ આ શતાનંદ સ્વામી એને એક શબ્દ પકડાઈ ગયો છે, આને આ દેહ મારે ભગવાન ભજી લેવા છે. ઘણાને આ વાત જ હજી નથી પકડાણી કે આને આ દેહ આપણે શું કરવાનું છે, આ દેહ શા માટે આપણને ભગવાને આપ્યો છે, એ વાત હજી સુધી પકડાણી નથી. એટલે ભજનનું તાન જાગતું નથી. જ્યારે ભજનનું તાન જાગે ને ત્યારે કહેવાય કે આ વાત પકડાણી છે. એટલે ભજનનો આપણે તો ભગવાનના નામનો વેપાર માંડી દેવાનો. એક ભજનમાં લખ્યું છે, ભજનનો વેપાર હરિ તારા નામ. પામી જન્મ મરણ દુઃખ જાય.
ભજનનો વેપાર માંડ્યો હોય અને હરિ તારા નામનો આધાર, ભગવાનના નામનો આધાર અને ભજનનો વેપાર, આ વાત શતાનંદજીને પકડાઈ ગઈ છે. બસ આપણે શાસ્ત્રો તો વાંચતા જ હોઈએ, આપણને ક્યારે શાસ્ત્રમાંથી વાત એક પકડાઈ જાય ને તો કામ થઈ જાય. એક જ વાત પકડવાની છે કે આ જીવાત્માને ભગવાન બજાવી લેવાના છે. આ પંચ ભૌતિક દેહ ભગવાને આપ્યું છે, એ પંચ ભૌતિક દેહ અંદર રહેલા આત્માને ભગવાનના નામનો આધાર છે, એની પાસે એ જ કરાવી લેવાની જરૂર છે. પણ આ વાત આપણને હજી સુધી પકડાણી નથી, એટલે આપણને જોઈએ તેવો અંતરમાં સત્સંગનો ભજનનો આનંદ આવતો નથી. ઓહો અહો, આ સત્સંગ કેવો, આ ભગવાનના સંતો કેવા, આ ભગવાનના બધા હરિભક્તો કેવા, અહો અહો, એ જ આ સત્સંગનો મહિમા છે. બસ અંતરથી અહો ભાવ થયા કરે, ભગવાનને વાળીએ તો અહો અહો થાય, ભગવાનના સંતોને વાળીએ, ભગવાનના હરિભક્તોને વાળીએ, બસ સારો એ સત્સંગમાં આપણને દિવ્ય ભાવ જ્યારે લાગશે ને ત્યારે આપણને આ સત્સંગનો મહિમા સમજાણો ગણાશે. પણ આ સત્સંગની અંદર આપણને ક્યાંકનું ક્યાંક નબળું દેખાણા કરે, નબળાને નબળું જ દેખાય. એક બેન ચશ્મા ઉપર માખી બેઠેલી કંદોય હતા, એટલે દૂધ હલાવે તો વારે વારે માખી દેખાણા કરે. મનમાં એમ થાય કે આ દૂધમાં માખ પડી છે, શું વારે વારે માખ કાઢવાની મહેનત કરે પણ અંદરથી નીકળે નહીં. ત્યારે બીજા કોઈએ કીધું, તમે ચશ્મા કાચ ઉપર માખ બેઠી છે, પેલા એને કાઢો. એમ અંતરની અંદર આપણા ચશ્માની કાચ સાફ કરી નાખીએ તો સારી એ દુનિયામાં આપણને ભગવાન મય લાગે. જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં યાદી ભરી છે આપની, જ્યાં જ્યાં આપણે નજર નાખીએ ત્યાં ભગવાન, ભગવાનને બનાવેલી આ સારી એ સૃષ્ટિ છે. સારી એ સૃષ્ટિની અંદર ભગવાન દેખાય. આપણા શરીર સામે જોઈએ તો આપણને ભગવાનના, કેવી ભગવાને આ શરીરની આકૃતિ બનાવી છે. આપણે આમાં કાંઈ કલા કારીગરી આપણે નથી કરી, કાંઈ પાનું પકડ લઈને આપણે કાંઈ એક કોઈ બોલ ફિટ નથી કર્યા, બધું ભગવાનનું કારીગરીનું કામ છે. હો આપણને એમ લાગે કે આ કાન અહીંયા બરાબર નથી, મારે પાછળ લઈ જવા છે, તે આપણું હાલે. બધાનું રિમોટ કંટ્રોલ લઈને પુરુષોત્તમ નારાયણ બેઠા છે, જેને જે બાજુ દબાવવું જોઈએ એ બાજુ ભગવાન જ દબાવે છે, બટન એના હાથમાં છે. એટલે આપણે પરાધીન કહેવાઈએ છીએ, સ્વતંત્ર આપણે નથી. સ્વતંત્ર મૂર્તિ તો ભગવાન છે, એના હાથમાં સર્વના જીવન નાડી પ્રાણ એના હાથમાં છે. આપણે તો એના નચાવા નાચીએ છીએ, એના ડોલાવા ડોલીએ છીએ, ઈ બેસાડે તો બેસીએ, ઈ ઊભા રાખે તો ઊભા થઈએ, ઈ પછાડે તો પડી જવું પડે, ક્યાં પછાડી દેશે કાંઈ ખબર નથી. એટલે કીધું મૃત્યુને મુઠ્ઠીમાં લઈને ફરવું, ઘરની બહાર નીકળ્યા એટલે મૃત્યુને આપણા મુઠ્ઠીમાં સાથે લીધું છે. ક્યારે એ પાછા ઘેરે પહોંચ્યું કે નહીં કાંઈ ખબર નથી. માટે મૃત્યુને તો દરરોજ હર ઘડી યાદ કરવાનું, આ ઘડી ને આ પળમાં મરી જવાનું છે, માટે જરાય વિલંબ ન કરવો. ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો છે, માટે ભગવાન ભજી લેવા. ભજ્યા જેવા તો ભગવાન છે, જોયા જેવા તો ભગવાન છે, માણ્યા જેવા તો એક ભગવાન છે. આ સારી સૃષ્ટિની અંદર દ્રષ્ટિ નાખીએ તો કોઈ જગ્યાએ માલ નથી, એક ભગવાન સિવાય. હડતાલના 16મા વચનામૃતમાં પણ લખ્યું છે, 14 લોકની પૃથ્વીનો રાજ્યનો ત્યાગ કરીને મનુ મહારાજ ભગવાનનું ભજન કરવા વયા જાય. ચિત્રકેતુ રાજા કરોડો સ્ત્રીનો ત્યાગ કરીને જંગલમાં વયા જાય, શા માટે? ક્યાંય માલ મનાણો નહીં, એક ભગવાનમાં જ માલ મનાઈ ગયો છે. એટલે યાત્રાને બાને પછી તો શતાનંદ નીકળી ગયા છે ઘરમાંથી, એમ નામ તો જવા દે નહીં, પણ ગામમાંથી સંઘ નીકળ્યો ને એટલે બાનું બતાવ્યું છે કે મારે પણ યાત્રા કરવા માટે જવું છે. યાત્રા કરવા માટે નીકળ્યા છે, ઘરબાર છોડ્યા છે. જ્ઞાન થાય પછી ઘરમાં એક મિનિટ પણ ટકી શકાતું નથી. સારી એ દુનિયા અને દેહ બધી જગ્યાએથી જ્યારે વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય ને ત્યારે એક ઘડી પણ રહેવાતું નથી. એક શબ્દથી ઘણીવાર જ્ઞાન થઈ જાય છે માણસને,
सतानंद जी ने पंचम स्कंद वाचता वाचता वात पकड़ाई गई, बस भगवान भजा जेवा छे। तो घणा ने बीजा शब्द माथी पण ज्ञान थई जातु होय। बंगाळना लाला बाबू संध्या समय हतो, चाल्या जाता था, एक बाळकीना मुखे थी एक शब्द सांभळ्यो, बापू हवे तो संध्या ढळवानो समय थयो, दीवो नथी करवो, हवे तो संध्या ढळवानो समय थई गयो छे, दीवो क्यारे करवो छे, दीवो नथी करवो, बस पछी अंधारू थई जाय छे, पछी दीवो क्यारे करशुं। त्यारे आ शब्द लाला बाबू ने अड़ी गयो छे, मनमां एम थई गयुं, ओहो मारा जीवननी अंदर पण मारे वाळ ढोळा थई गया, तोय हजी मैं जीवननी अंदर दीवो प्रगटायो नथी, संध्या ढळवानो समय थई गयो, मैं पण हजी जीवनमां दीवो प्रगटायो नथी, जीवनमां मारे पण क्यांक करी लेवुं जोईए, भजन करी लेवुं जोईए। शब्द एने पण एक लागी गयो छे अने ज्ञान थई गयुं छे। पछी तो बधी संपत्ति वेची वृंदावनमां आव्या छे, गरीबो निराधारो बधाने खूब दान आप्या छे, एक महात्मा ने गुरु बनाव्या छे, ने सात माळनुं मंदिर करीने खूब भगवाननुं भजन कर्युं छे, अने पछी अंते भगवानना धाममां गया छे। एक शब्दमां ज्ञान थई गयुं त्यारे बधुं छूटी गयुं छे। सतानंद जी ने शब्द अड़ी गयो छे, यात्रा ने बाने बद्री नारायण गया छे, बद्दानी साथे संगमा भजन करता करता यात्रा मा गया छे। आपने पण यात्रा मा जईए ने त्यारे भजन करता करता जो यात्रा थाय ने तो यात्रा नुं पूरेपूरुं फळ मळी जाय छे। बद्री नारायण मा जैन तपश्चर्या नो आरंभ कर्यो छे, वैशाख सुधी मोहिनी एकादशी ए तपश्चर्या नी शुभ शुरुआत करी छे, अने कार्तिक सुद प्रबोधिनी एकादशीए भगवाने दर्शन दीधा छे अने तपश्चर्यानी पूर्णाहुति करी छे। भगवानना दर्शन थया छे त्यारे भगवाने मांगवानुं कीधुं छे, सतानंदजी बोल्या छे मारे बीजुं काई जोतुं नथी, मने अखंड तमारा साथे राखो अने अखंड मने तमारा चरित्रो गावानी इच्छा छे, अखंड मने तमारी स्मृति रे, रहो स्मृति अंतर मात मारी, अखंड इच्छा उरे जधारी, रहो स्मृति अंतर मात मारी, अखंड इच्छा उरे जधारी, रहो स्मृति अंतर मात જ ઈચ્છા છે, અંતરમાં અખંડ તમારી સ્મૃતિ રહે અને તમારા ચરિત્રનું ગાન મારે કરવું છે, આ સંકલ્પ છે મારા। ભગવાને નરનારાયણ ભગવાને દર્શન દીધા હતા, ભગવાને કીધું પાંચાલ દેશમાં પુરુષોત્તમ નારાયણનો અવતાર થયો છે, સંકલ્પ ત્યાં તમારો પૂર્ણ થશે, ગ્રંથ લખવાની ઈચ્છા ત્યાં પૂરી થશે, ભગવાન અદૃશ્ય થયા છે। અને પછી ફરતા ફરતા દબાણ ગયા અને દર્શન કરતા ભગવાનના સ્વરૂપમાં લીન થઈ ગયા છે, ભગવાને દીક્ષા આપીને સતાનંદજી નામ રાખ્યું છે।
કહેવાનું એ જ કે ભગવાને માગવાનું કીધું ત્યારે કેવું માગ્યું, ભગવાનની સ્મૃતિ રે એવી માગણી કરી છે. આપણને કદાચ ભગવાન કહે તો નહીં, પણ કદાચ કીધું હોય તો આપણે શું માગીએ એ આપણે અંતરમાં તપાસ કરીએ કે ભગવાન આપણને કીધું હોય તો આપણે તો બહુ લાંબુ લિસ્ટ માગીએ. એક માણસ રોજ ભગવાન પાસે માગે, હે 33 કરોડ દેવો, તમે એક એક રૂપિયો મને આપો ને તોય હું 33 કરોડનો આસામી થઈ જાઉં. એક એક જ રૂપિયો માગું છું, વધારે નહીં. એટલી માગણી કરી, જગતના જીવ જગતનું જ માગે છે. મૂળી ડોશીને ભગવાને માગવાનું કીધું તું, ગાંડલામાં મૂળી ડોશી થઈ ગયા. ભગવાન એને ઘેરે પધારેલા, મહારાજ રાજી થઈ ગયા. માગો માગો, ત્યારે કીધું મારે કાંઈ જોતું નથી. માગે તેને ત્યાગે, ત્યાગે એને આગે. જે માગ માગ કરે ને ભગવાન નો આપ્યો, ન માગે ને ભગવાન બળજબરીથી પરાયણે આપવા તૈયાર થાય. ભગવાન કે અમારે તમને આપવું જ છે, ક્યાંક માગો. ત્યારે મૂળી ડોશીએ માગેલું, જ્યારે જ્યારે સંતો આવે ને ત્યારે સંતોના ઉતારા મારે ઘેરે થાય. કેવું સરસ માગ્યું. પણ એના ઘરવાળા જે બાપા હતા ને, એને સત્સંગનો રંગ બરાબર લાગેલો નહીં ને, એટલે એ દૂર બેઠા બેઠા બબડતા હતા. આને માગતા એનું આવડ્યું, માગી માગીને ઘરનો ઘસારો માગ્યો. સાધુ સંતો આવે, કેટલો ખર્ચો થાય, કાંઈ નહીં વધે. ભગવાન અંતર્યામી જાણી ગયા. મહારાજે કીધું, શું સંકલ્પ કરો છો? આ ડોશીમાન માગતા આવડ્યું ને એવું અત્યાર સુધી કોઈને નથી આવડ્યું. એટલે વાણિયા ભાઈએ તો એક વરદાનમાં બધું માગી લીધું. પોતે બે આંખે અંધ હતો. મારા ત્રીજા દીકરાને, ઓ ત્રીજે માળે સોનાની ગોળીએ છાશ ફેરવતો હું જોઉં. બે આંખ્યું માગી લીધી. સોનાની ગોળી તો ક્યારે થાય? કેટલી સમૃદ્ધિ હોય ત્યારે સોનાની ગોળી થાય. એવું વરદાન માગી લીધું, એક વરદાનમાં બધું. એમ મહારાજ કે આ ડોશીમાં એ એક વરદાન જ માગ્યું છે, પણ એમાં બધું આવી ગયું. સંતો આવે ને એની પાછળ લક્ષ્મીજી તો પાછળ પાછળ આવે, બોલાવાય ન પડે. સુખ સમૃદ્ધિ રિદ્ધિ સિદ્ધિ ભગવાન હોય ને ત્યાં વગર આમંત્રણે આવી જાય. ભગવાનને જ રાખવાના હોય. આમે વડતાલ પુણ્યમ ભરે ને ત્યારે લક્ષ્મીનારાયણ દેવની આગળ બધાય અરજી કરે. તમે જોજો, પુણ્યમ ભરવામાં ભીડ એટલી બધી હોય ને, પણ બધાય પોતપોતાની અરજી પોતપોતાની રીતે ભગવાન પાસે કરતા હોય. શા માટે મેં પુણ્યમ ભરી છે એમ ભગવાને અરજી કરે ને. સાંજ પડે એટલે અરજીનો બહુ મોટો ઢગલો થાય. સાંજે લક્ષ્મીજી નારાયણ એક બાજુ અરજીના ટોપલા લઈ લઈને જાય ને લક્ષ્મીજી નારાયણ બે કે હાલો કોની જાજી, કઈ બાજુ જાજી જાય છે. એક એક અરજી જોતા જોતા બધી લક્ષ્મીજી બાજુ, નારાયણની બાજુ તો બે ત્રણ જ અરજી માંડ આવી હોય કે હે ભગવાન મારે બીજું કાંઈ જોતું નથી, તમે મળો બસ, મને મારે તમને જોતા છે, બીજું મારે કાંઈ જોતું નથી. એવું કહેવા વાળા તો કોઈક જ પુણ્યમ ભરતા હશે. બીજા બધા જાજા તો સકામ ભાવે આલોકની ઈચ્છાથી, કાંઈ વાંધો નહીં આલોકની ઈચ્છાથી, પણ તોય જાવું, ભગવાનની આજ્ઞા છે. પુણ્યમે વણ તેડે આવજો. કાર્તિકી સમયો અને પુણ્યમનું તો ભગવાને વડતાલનું આમંત્રણ આપેલું છે, એટલે જાવું. આમ હાવ ન જવું એના કરતાં પણ આ રીતે પણ જાવું. પણ જાજી અરજી એ બાજુ થતી હોય, એટલે માગવાની વાત આવે ને ત્યારે તો ગણાય એમાં થાપ થઈ જતા હોય. આલોકનું માગવું એના કરતાં ભગવાનને માગવા, એટલે આ ઓલું તો વગર કીધે આવી જ જવાનું છે. શ્રાવણ મહિનો હતો ને તે એક ભાઈએ શંકર ભગવાનની આરાધના કરી. શંકર ભગવાન પ્રસન્ન થઈ ગયા અને માગવાન કીધું તું. પહેલા ભાઈએ શું માગ્યું? રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે, ફરવા માટે ગાડી દે, પાણી વાળી વાડી દે, સુંદર મજાની લાડી દે, 50,000 રોકડા દે, બધા હપ્તા ભરી દે. શંકર ભગવાન ઊભા થઈ ગયા. ભાંગ પીધી હતી ને તોય ન ચડી. લે આટલું બધું માગશે એવી ખબર નહોતી, પણ આ જીવ એવો છે આલોકનું જ માગ્યા કરે છે. માટે ભગવાન પાસે આપણે ક્યારેય આલોકનું માગવું નહીં. પ્રેમાનંદ સ્વામીએ કેવું માગ્યું હતું?
तमारी मूर्ति विना मारा नाथ रे बीजू मने आपशो मा तमारी मूर्ति એમાં બધું જ આવી ગયું।